નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના વિડિયો લેક્ચરમાં હું જીવાણી જીતેન આપ સૌનું હાર્દિક અભિવાદન કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં વિષયનો અભ્યાસ કરવાનો છે ગણિતની અંદર. આપણે જે ત્રીજું ચેપ્ટર છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં, જેની અંદર આજે આપણે સ્વાધ્યાય 3.1નો મેઇન જે બીજો દાખલો છે એનો અભ્યાસ કરશો. વિદ્યાર્થી મિત્રો, આજે દાખલો છે એની અંદર તમને અહીંયા એક રકમ આપેલી છે, જે તમે જોઈ શકો છો. શું છે તો એક ક્રિકેટ ટીમના પ્રશિક્ષક રૂપિયા 3,900માં 3 બેટ અને 6 દડાઓ ખરીદે છે. પછી તે બીજું તે જ પ્રકારનું એક બેટ અને તે જ પ્રકારના વધુ 3 દડાઓ રૂપિયા 1,300માં ખરીદે છે. આ પરિસ્થિતિને બૈજિક અને ભૌમિતિક રીતે દર્શાવો. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે રકમ આપેલી છે એની અંદર શું કહે છે તો બેટ અને દડાઓ ખરીદવાની વાત છે. તો આપણે સૌ પ્રથમ જે બેટ અને દડાઓ જે છે એની કિંમત ધારી લેવાની. ચાલો ધ્યાન આપજો. ધારો કે જો પેલા બેટ આપ્યું છે, આપણે બેટ ધારીએ. ધારો કે એક બેટની કિંમત રૂપિયા 1 છે. બેટની કિંમત 1 રૂપિયા છે અને એક બોલની કિંમત રૂપિયા y છે. ધ્યાન આપજો મિત્રો, એક બેટની કિંમત રૂપિયા 1 છે અને એક બોલની કિંમત રૂપિયા y છે. હવે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપજો. જેની અંદર સૌપ્રથમ તમારે અહીંયા કીધેલું છે કે 3,900 રૂપિયામાં 3 બેટ અને 6 દડાઓ ખરીદે છે. તો આપણે લખી નાખવાનું અહીંયા કે 3 બેટ અને 6 દડાઓની કિંમત રૂપિયા 3,900 છે. ચાલો ધ્યાન આપજો મિત્રો, હવે લખી નાખવાનું 3 બેટ છે. તો જુઓ, એક બેટની કિંમત 1 રૂપિયા હોય તો અહીંયા આપણે જોઈએ છે 3 બેટ ખરીદે એટલે એની કિંમત 3x થાય, પ્લસ 1 દડાની કિંમત y રૂપિયા હોય એવા 6 દડા ખરીદે એટલે 6y થાય. ચાલો કેટલા રૂપિયામાં ખરીદે છે તો 3,900માં. ચાલો લખી નાખો 3,900 થઈ ગયા મિત્રો. ચાલો હવે આને સમીકરણ 1 આપણે કહી શકીએ, પણ જુઓ હજી આમાંથી કંઈક સામાન્ય નીકળતા હોય તો એ સામાન્ય કાઢી નાખવાના, જેથી જે સમીકરણ છે ને એની અંદર કિંમત છે એ નાની આવી જાય. કિંમત નાની હોય તો આપણે જે આલેખ દોરવો છે એની અંદર થોડીક સરળતા રહે. એટલા માટે જુઓ અહીંયા 3 12 નીકળે, આમાંથી 3 2 6 એટલે 3 12 નીકળે, આ 13 3 39 એટલે 3 બહાર નીકળે. જુઓ આમાંથી 3 બહાર કાઢો ને ખાલી 1 વધે, પ્લસ ના પ્લસ, આના ભાગ પડે 3 2 6, 3 2 12 એટલે 2y વધશે. 3900 છે, 3,900 એટલે એમાંથી 3 કાઢો એટલે પાછળ વધશે 1300. ચાલો આને કહી દેવાય સમીકરણ 1 થઈ ગયું મિત્રો. ચાલો ત્યાર પછી બીજું જે છે એના વિશે આપણે જોઈએ. જુઓ આગળ વાંચીએ, પછી તે બીજું તે જ પ્રકારનું એક બેટ ખરીદે. એક બેટ લઈએ છે અને તે જ પ્રકારના વધુ 3 દડાઓ રૂપિયા 1,300માં ખરીદે છે. તો મિત્રો, અગાઉ જેમ આપણે લખ્યું એ જ રીતે લખવાનું કે એક બેટ અને 3 દડાઓની કિંમત રૂપિયા 1,300 છે. લખીએ આપણે એક બેટ અને 3 દડાઓની કિંમત રૂપિયા 1,300 છે. ચાલો ધ્યાન આપજો, એક બેટ અને 3 દડા કીધા છે. એક બેટ છે, બેટની કિંમત એટલે x કહેવાય, પ્લસ ના પ્લસ.
એક દડો હોય તો દડાની કિંમત વાય રૂપિયા છે, તો એને શું લખાય? આપણે 3y લખાય. કેમ? તો જુઓ, 3 દડા ખરીદવા છે એટલે 3 × y થાય. દાખલા તરીકે એક દડો હોય એટલે 50 રૂપિયા કિંમત હોય, આપણે 3 દડા ખરીદી તો શું કહેવાય? 50 × 150 થાય ને. તો એ જ વસ્તુ મેં અહીંયા કરી છે કે 3 દડા કીધા છે તો 3 × y થઈ ગયા, 3y. ચાલો કેટલામાં ખરીદે છે? તો 1300 રૂપિયા છે. ચાલો તમે અહીંયા જોઈ શકો છો, ધ્યાન આપજો મિત્રો, એક બેટ અને 3 દડાઓની કિંમત રૂપિયા 1300 છે. રકમમાં એ પાતા જ અહીંયા છે. તો 1 + 3y બરાબર 1300. આને કહી દેવાય સમીકરણ નંબર 2. ચાલો મિત્રો, હવે આ જે સમીકરણ 1 અને 2 છે એના આધારે આપણે એક આલેખ દોરવા માટે એક બોક્સ બનાવવાનું છે. ધ્યાન આપજો, બોક્સ ની અંદર અલગ અલગ કિંમત આપણી રીતે લેતું જવાનું, એમાં કઈ ફેર પડે નહીં. આપણી અનુકૂળતા મુજબ આપણે કોઈ પણ કિંમત લખી શકીએ છીએ. તો ધ્યાન આપજો, એમાં સૌ પ્રથમ જે સમીકરણ 1 છે એ સમીકરણ 1 આપણે લેશું અને એની કિંમત મૂકશું. ધ્યાન આપો. ચાલો ત્યાર પછી આગળ વધીએ. પેલા સમીકરણ 1 છે તો સમી 1 પરથી એમ લખીએ આપણે, સમી 1 પરથી. ચાલો પેલું સમીકરણ છે 1 + 2y, 1 + 2y બરાબર 1300. ચાલો હવે આપણે x છે x ને કરતા બનાવીએ. ધ્યાન આપજો, x ને કરતા બનાવો એટલે 1300 એમ નામ. આ પ્લસ 2y છે, બરાબર ની સામેની બાજુ જાય એટલે -2y થાય. x બરાબર 1300 -2y થઈ ગયા. ચાલો હવે મિત્રો આપણે y ની અલગ અલગ કિંમત લેતું જવાનું અને આમાં કિંમત મેળવવાની છે. ચાલો જોઈએ y બરાબર કેટલા લેશું આપણે. એમ આપણે અનુકૂળતા મુજબ 100 200 300 લેતા જઈએ. ચાલો દાખલા તરીકે પેલા y બરાબર 200 લઈએ. y બરાબર 200 લેતા, ચાલો કિંમત છે x બરાબર 1300 -2y. 2y છે તો 2 × y, y એટલે આપણે જે કિંમત લીધી હોય એ મૂકી દેવાની. આપણે 200 લીધા છે તો 200 થઈ ગયા. ચાલો ધ્યાન આપજો મિત્રો, હવે આગળ 1300 પેલા એમ નામ માઇનસ 2 × 200 કરશો એટલે 200 × 400 કેટલા આવશે? 1300 માંથી 400 જાય એટલે 900 થઈ ગયા. ચાલો એવી રીતે હવે y ની બીજી ગમે એ કિંમત લઈ શકીએ. આપણે y છે એ y ની કિંમત હવે 300 લઈએ. ચાલો ધ્યાન આપજો, y બરાબર 300 લેતા, x બરાબર 1300 પેલા એમ નામ માઇનસ ના માઇનસ 2 × y છે, 2 × y તો પેલા 2 એમ નામ, y દેખાય 300. ચાલો ધ્યાન આપજો, પહેલા 1300 હતા એમ નામ માઇનસ 3 × 2 = 6 અને 600 થાય. ચાલો 1300 માંથી 600 જાય, કેટલા વધશે મિત્રો? 700 થઈ ગયા. હવે આ જે કિંમત રહી ને મિત્રો, એ 2 કિંમત લઈ લ્યો એટલે ચાલે, વધારે કિંમત લેવાની જરૂર નથી. ચાલો હવે આપણે લખવું એટલે આમ લખી નાખવાનું, x અને y. ચાલો ધ્યાન આપજો મિત્રો, આપણે જે x છે એ x ની કિંમત પહેલી વખત કેટલી આવી છે? તો અહીંયા તમે જોઈ શકો છો 900. x દેખાય 900 હોય તો y ની જગ્યાએ આવે 200, લખાઈ ગયા. પછી બીજું,
एक्स देखाई है 700 लखवाना छे, हालो एक्स देखाई एटले 700, तो वाई देखाई है कितना लखवाना 300 छे, चलो 300 થઈ ગયા, ચાલો બે કિંમત અહીં છે એટલે ચાલશે, વધારે કિંમત લેવાની કોઈ જરૂર નથી, ત્રણ લ્યો તો ચાલે બરાબર, બે હોય તો ચાલશે. હવે આપણે સમીકરણ બે ની વાત કરીએ, ચાલો ધ્યાન આપજો મિત્રો, આ જ રીતે આપણી પાસે જે બીજું સમીકરણ છે એનો ઉપયોગ કરવો છે, તો આપણે એ લખશું સમી બે પરથી. બીજું સમીકરણ જુઓ શું છે, એક્સ પ્લસ 3y બરાબર 1300, એટલે એક્સ પ્લસ 3y બરાબર 1300, થઈ ગયા, એક્સ પ્લસ 3y બરાબર 1300. હવે મિત્રો પાછાની અંદર x ને કરતા બનાવીએ, જે સહેલું પડતું હોય x અથવા y ગમે તેને કરતા બનાવી શકો, પણ આપણી રીતે જોઈ લેવાનું કે કોને કરતા બનાવી તો સહેલું પડશે. તો અહીંયા જે કિંમત આપી છે x ની, આપણે x ને કરતા બનાવીએ, આ 1300 પેલા m નો પ્લસ 3y છે બરાબર ની સામેની બાજુ જાય એટલે માઇનસ થાય, તો માઇનસ 3y, ચાલો થઈ ગયા. હાલો હવે ધ્યાન આપજો મિત્રો, આની અંદર આપણે અલગ અલગ કિંમત લેવાની છે, તો y ની કિંમત આપણે અનુકૂળતા મુજબ પેલા લઈએ પછી બીજી કિંમત લેતા જઈએ, ચાલો ધ્યાન આપજો, y બરાબર કેટલા લેશું, અહીંયા 200 લીધા છે, 200 લઈ તો પણ ચાલશે, બીજી કોઈ કિંમત લઈએ તો પણ ચાલશે તમતારે, y બરાબર 200 લેતા, ચાલો ધ્યાન આપજો, y બરાબર 200 લઈ તો x બરાબર આ 1300 પેલા m નામ માઇનસ 3m નામ y દેખાય એટલે 200 છે, તો અહીંયા y દેખાય એટલે 200, ચાલો પેલા 1300 હતા m નામ માઇનસ, હવે જુઓ આ બંનેનો ગુણાકાર છે 3 × 2 એટલે 3 × 2 6, પાછળ 2 મીંડા એટલે 600 કહેવાય, 200 × 3 = 600, ચાલો ધ્યાન આપજો, 1300 માંથી 600 જાય કેટલા વધશે 700, લખી નાખો આ 700, ચાલો થઈ ગયા. ત્યાર પછી આપણે બીજી ગમે એ કિંમત લઈએ, તો y બરાબર ચાલો 400 લઈ લઈએ, ચાલો આપણે અનુકૂળતા મુજબ લઈ શકો, y બરાબર 400 લેતા, તો જુઓ x પેલા m નામ આ 1300 m નામ માઇનસ ના માઇનસ, જુઓ મિત્રો આ 3 છે ને m નામ જ રાખવાના, y દેખાય એટલે 400 લખવાના, તો અહીંયા 400 લખીએ, પહેલા 1300 હતા m નામ માઇનસ, આ બે નો ગુણાકાર એટલે 4 × 12, પાછળ 2 0 એટલે 1200 થશે, ચાલો ધ્યાન આપજો. હવે અગત્યની વસ્તુ છે મિત્રો, 1300 માંથી 1200 બાદ કરો, 1300 માંથી 1200 જાય એટલે 100 વધે, હાલો 100 થઈ ગયું. હવે આપણે માત્ર એક ખાનું બનાવી નાખવાનું, એક બોક્સ બનાવી નાખવાનું, આને x કહી દેવાય અને y કહી દેવાય, ચાલો ધ્યાન આપજો, x અને y ની કિંમત છે, તો x એટલે પેલા કેટલા લીધા હતા આપણે, અહીંયા જુઓ પેલા x એટલે આવ્યા છે 700, તો અહીં 700 કરી નાખો, y એટલે આ 200, ચાલો x એટલે કેટલા છે બીજામાં આવ્યા છે 100, y એટલે આ 400, ચાલો મિત્રો હવે આ જે બે બોક્સ આવી ગયા એ બંને બોક્સનો આપણે ઉપયોગ કરવાનો અને આલેખ દોરવાનો છે, તો માત્ર અત્યારે આપણે જે જોયું એ ખૂબ જ અગત્યનું છે, ત્યાર પછી આપણે એની જે કિંમત છે એ કિંમત લખતું જવાનું છે, ચાલો ધ્યાન આપજો.
હવે આ બે બોક્સ છે એનો ઉપયોગ કરીને આલેખ દોરીએ. હવે મિત્ર લખાઈ ગયું હોય એ બધું તમે લખી નાખજો, એટલે બીજી વખત લખવાની માથાકૂટ નહીં તમારે. ચાલો ધ્યાન આપજો. હવે આ જે બોક્સ છે ને મિત્રો, આ બે બોક્સ એની આપણે જરૂર પડશે, એટલે હું અહીં લખી દઉં તમને. પેલા સમીકરણ માટેનું જે હતું ને એ બોક્સ છે. ચાલો ધ્યાન આપજો, પેલું સમીકરણ એટલે આપણી પાસે હતું એનું બોક્સ અહીંયા એક્સ અને વાય, આ પહેલું બોક્સ છે એ લખું મેં, બરાબર છે. હવે બીજા બોક્સ ની અંદર આપણે વાત કરીએ તો બીજું બોક્સ એટલે નીચે આપ્યું છે તમને, શું આપ્યું છે? એક્સ એટલે 700 આપ્યા છે, વાય એટલે 200, એક્સ એટલે 100, વાય એટલે 400. આનું જે સમીકરણ છે એ પણ ઉપર છે જ અહીંયા, એક્સ પ્લસ 3y બરાબર 1300. ચાલો એક્સ પ્લસ 3y બરાબર આ 1300. ઉપરનું જે સમીકરણ છે એ પણ આપણી પાસે હતું જ હમણાં, કે શું હતું કિંમત ની અંદર તમે જોઈ શકો છો, કિંમત એની અંદર આપેલી હતી તમને એક્સ પ્લસ 2y બરાબર 1300 આપેલા હતા. એ લખી નાખો, એક્સ પ્લસ 2y બરાબર 1300, સમીકરણ એક હતું, આ બીજું આપેલું હતું, બરાબર છે. ચાલો મિત્રો આ બંને વસ્તુનો ઉપયોગ કરીને આપણે આલેખ દોરવાનો છે. ચાલો મિત્રો આપણે આલેખ દોરવાની શરૂઆત કરીએ. આ આડી જે અક્ષ છે તેને સમક્ષિતિજ અક્ષ કહેવાય, એ એક્સ અક્ષ છે. આ બાજુ એક્સ નામ આપી દેવાય, સામેની બાજુ એક્સ ડેશ કહી દેવાય. આ ઉપરની જે આમ શિરોલંબ અક્ષ છે એને વાય અક્ષ કહેવાય, ઉપર વાય નામ આપી દઉં, નીચે વાય ડેશ આપી દઉં. વચ્ચેના ભાગમાં ઉગમ બિંદુ એટલે ઓ કહેવાય. ચાલો ધ્યાન આપજો, હવે આપણે શું કરવાનું છે, એક્સ અક્ષ ઉપરનું મૂલ્ય જોવાનું. મિત્રો એક્સ અક્ષ ઉપરનું મૂલ્ય મોટા મોટું હોય 900 આપ્યું છે, અહીંયા જુઓ મોટા મોટું 700 આપ્યું હોય, એટલે આપણે મોટા મોટું મૂલ્ય છે 900 હોય તો ચાલે, એથી મોટું મૂલ્ય હોય તો સૌથી સારું. જો સમય એમ હોય તો આપણી પાસે આલેખ ની અંદર વધારે જ મૂલ્યો તમારે દર્શાવી દેવાના. ચાલો વાય અક્ષ ઉપર દર્શાવી દઈએ, વાય અક્ષ ઉપર નું મૂલ્ય જુઓ 200, 300, 200, 400. અહીં 400 સુધી જઈ પછી પણ આપણે સમય એમ હોય તો વધારે દર્શાવી દેવાના. ચાલો હવે આ મૂલ્ય છે બધા પ્લસ જ આવે એક્સ અક્ષ ઉપરના, આ બાજુનું મૂલ્ય છે માઇનસ આવે, એ ન લખો તો એ ચાલે, લખો તો કોઈ વાંધો નથી. ચાલો એક્સ અક્ષ ઉપર આપણે જોઈએ તો પેલા 100, પછી આ 200, આ 300, 400, આ 500, 600, 700, 800, આ 900, 1000, 1100, આ 1200 અને આ 1300 થઈ ગયા. એવી જ રીતે આપણે આ બાજુ દર્શાવવા હોય તો માઇનસ 100, માઇનસ
200 થાય. ચાલો હવે આપણે વારો છે વાય અક્ષનો. મિત્રો વાય અક્ષ ઉપર પણ આપણે એક્સ અને વાય ના મૂલ્ય દર્શાવીએ તો એક્સ અક્ષ ઉપરની જેમ જ વાય અક્ષ ઉપર ઉપરના મૂલ્ય હંમેશા બધા પ્લસ આવે. તો આ 100, આ 200, આ 300, 400, 500, 600, 700, 800 અને 900. નીચેની તરફ જોઈએ તો આ મૂલ્ય માઇનસ 100, આ માઇનસ 200. ચાલો ધ્યાન આપજો હવે શું કરવાનું છે. તો પહેલા આલેખ આપણે જે પહેલું સમીકરણ હતું એનો ઉપયોગ કરીએ. પહેલા સમીકરણની અંદર આપ્યું છે x + 2y = 1300. એમાં જુઓ x એટલે 900 લેવાના, y એટલે 200 આવે. તો આ જે કિંમત છે x અક્ષ ઉપરની એમાં તમારે x ઉપર 900 લેવાના. ચાલો x અક્ષ ઉપર હેલા જાઓ, અહીંયા 900. y એટલે કેટલા છે? તો 200 છે. ચાલો અહીંથી આપણે એમ ઉપરની તરફ જવાનું. આ 100 ને 200 આવ્યા એટલે અહીંથી આમ જવાનું. આમ તમારી પાસે જે આલેખ હશે એ આલેખમાં વ્યવસ્થિત એક લીટી હશે એની અંદર તમારે લખવું હોય તો લખી નાખવાનું મિત્રો કે એક અક્ષ પર 1 સેમી બરાબર 100 એકમ. કેમ 100 એકમ? તો અહીંયા તમે જુઓ આ 0 થી 100 તમારી પાસે જે આલેખ હશે એની અંદર આ ઘાટી લીટી હશે, એના પછી અહીંયા ઘાટી લીટી આવેલી, બંને વચ્ચેનું અંતર 1 સેમી હોય. એટલે આપણે શું લખ્યું, 1 સેમી એટલે કેટલું મૂલ્ય લીધું છે? 100 એકમ છે. એ જ રીતે વાય અક્ષ ઉપર પણ એમ જ છે કે અહીંથી અહીંયા ઘાટી લીટી આવે, પાછી અહીંયા ઘાટી લીટી આવે, બરાબર? જેના વિશે આપણે અગાઉના લેક્ચરની અંદર અભ્યાસ કર્યો હતો. તો આ જે અંતર છે 1 એકમ છે, 1 એકમ એટલે કેટલા થાય? હવે 1 સેમી એટલે 100 એકમ. એ પણ લખી નાખો અહીંયા, વાય અક્ષ પર 1 સેમી બરાબર 100 એકમ. થઈ ગયું? ચાલો મિત્રો હવે ધ્યાન આપજો. આપણે અહીંયા એક મૂલ્ય લખ્યું, એક્સ એટલે 900, વાય એટલે 200. એક્સ ઉપર 900, વાય એટલે 200. જો આ બંને છે અહીંયા છે, અહીંયા દર્શાવવું આપણે. ચાલો બીજું જોઈએ, 700 અને 300 એટલે એક્સ અક્ષ ઉપરનું મૂલ્ય છે એ 700 લેવાના. ચાલો આ એક્સ અક્ષ દેખાય મિત્રો, એના ઉપર 700 એટલે અહીંયા. ચાલો વાય એટલે 300 છે તો અહીંથી આમ ઉપર આવેલું જવાનું. આમ ચાલો આ 300 આવે છે અહીંયા અને તમારી આ લીટી અહીંયા આવતી હશે. થાય એમ? શું મૂલ્ય છે? એક્સ એટલે 700, વાય એટલે 300. ચાલો અહીંયા દર્શાવી દઉં, 2 થઈ જાય એટલે ચાલે. હવે શું કરવાનું, આપણી પાસે જે સ્કેલ હોય એ સ્કેલ થી તમારે મૂલ્ય આ દર્શાવી દો, પછી સીધી લીટી કરવાની. આમ આ 2 આવી જાય ને એમ તમે આમ સીધી રેખા કરી નાખજો. ચાલો જેમ બને એમ સીધી લીટી થાય એવો પ્રયત્ન તમે કરજો સ્કેલ થી, એટલે થઈ જશે. હાલો ત્યાર પછી વ્યવસ્થિત એક દોરાઈ જઈ હવે ઉપરનું ના મૂલ્ય લખી નાખવાનું. જે સમીકરણ હોય ને તે x + 2y = 1300, આ x + 2y = 1300. ચાલો પછી બીજાનો વારો છે, તો બીજું એટલે x + 3y = 1300 હતા એ દર્શાવી દેવાના. ચાલો x એટલે કેટલા છે? 700. ચાલો x અક્ષ ઉપર જોવાના 700, y ઉપર 200, અહીંથી જવાનું 200 ઉપર. અહીંથી આમ એટલે જો 200 વાળું મૂલ્ય અહીંયા આવે છે, એક્સ એટલે 700, વાય એટલે 200. પછી 100 અને 400 એટલે એક્સ અક્ષ ઉપર 100 એ જવાનું, વાય ઉપર 400 એટલે અહીંથી ઉપર હેલું જવાનું. આમ અહીંથી આ
આવી ગયું. ચાલો હવે આ બંને મૂલ્ય તમારે સીધા સ્કેલ ની મદદ થી આમ જોડી દેવાના. ચાલો આમ જોડી દેશો એટલે તમારે જ્યાં છેદે એ મૂલ્ય તમે દર્શાવી શકો છો. થઈ ગયું. ચાલો હવે જે બીજી લીટી ગઈ ને મિત્રો, એ બીજી જે રેખા છે એને આપણે મૂલ્ય દર્શાવી દેવાના બંને માટે. આ કેમ પેલું સમીકરણ લખ્યું x પ્લસ બે વાય બરાબર 1300, એવી રીતે અહીંયા લખવાનું x પ્લસ 3y. આ x પ્લસ 3y બરાબર 1300 થઈ ગયા. જુઓ મિત્રો, આ જે આપણે આલેખ દોર્યો છે એ આલેખ સુધી તમારે કમ્પ્લીટ કરવાનું છે અને એની અંદર તમારે બહુ સાવચેતી રાખવાની છે એક એક મૂલ્યનું. જેની અંદર હવે આપણે વાત કરીએ તો આ જે મૂલ્ય દર્શાવ્યું ત્યાં સુધી કમ્પ્લીટ કરજો, તમે સ્કેલનો ઉપયોગ કરજો અને સીધી રેખા તમે દોરી શકશો. મિત્રો આ સાથે આપણે અહીંયા સ્વાધ્યાય 3.1 ની અંદર જે બીજો દાખલો છે એ બીજો દાખલો અહીંયા પૂરો થાય છે. વધુ અભ્યાસ આપણે આવતા લેક્ચરમાં કરશું. અસ્તુ. જય હિન્દ. વંદે માતરમ.